સાથે જોઈએ એક મહત્વની ખબર સામે આવી રહી છે. નિલેશ કુંભાણીને બેનરમાં રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા. આપ નેતા દિનેશ કાછડિયાએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. હીરાબાગ સર્કલ ખાતે 25 ફૂટનું બેનર લગાવવામાં આવ્યું, જેમાં રાક્ષસ કહ્યા છે, લોકશાહીનો હત્યારો અને ગદ્દારનો સ્લોગન પણ લખવામાં આવ્યો છે. ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગુમ છે. નિલેશ કુંભાણીને બેનરમાં રાક્ષસ દર્શાવવામાં આવ્યા છે, તો લોકશાહીનો હત્યારો પણ કહેવામાં આવ્યો છે. નિલેશ કુંભાણીને બેનરમાં રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા. આપ નેતા દિનેશ કાછડિયાએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. 25 ફૂટનું બેનર હીરાબાગ સર્કલ ખાતે લગાવવામાં આવ્યું છે. લોકશાહીનો હત્યારો અને ગદ્દારના સ્લોગન પણ લખાયા. ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ગુમ છે. હવે તેમના વિરોધમાં આપ નેતા દિનેશ કાછડિયાએ અનોખી રીતે પોસ્ટર લગાવી તેમાં રાક્ષસ દર્શાવ્યા છે. સુરત લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું જે રીતે ફોર્મ રદ થયું હતું, ત્યારબાદ તેઓ ગાંધીનગર ગયા હોવાનું કોંગ્રેસ દ્વારા રટણ કરવામાં આવ્યું હતું. જો કે બીજા દિવસે જે નિલેશ કુંભાણી છે તે કોંગ્રેસના સંપર્કમાં ન હોવાનું કોંગ્રેસના સહ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું. જે રીતે નિલેશ કુંભાણી હાલ ગુમ છે, ત્યારબાદ લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એક મોટું જે 25 ફૂટનું જે બેનર છે તે લગાવવામાં આવ્યું છે. હીરાબાગ ખાતે આ બેનર લગાવવામાં આવ્યું છે, જેમાં લોકતંત્રનો હત્યારો અને ગદ્દાર આ જે વિવિધ જે સ્લોગન છે તે લખવામાં આવ્યું છે. સાથોસાથ નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમને વોન્ટેડ અહીં બતાવવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના જે નેતા છે તે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જો કે તેમનો ક્યાંય પત્તો લાગી નથી રહ્યો, જેને કારણે હાલ લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે રીતે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ રીતે વિજેતા બન્યા છે અને નિલેશ કુંભાણીનો કોઈ પત્તો નથી, ત્યારે કોંગ્રેસના જે નેતા છે જે કાર્યકરો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે 4 ટેકેદાર હતા તે 4 ટેકેદારો હાલ જે છે તે સંપર્ક વિહોણા છે. ઝી 24 કલાકની ટીમ તેમના ઘરે પણ પહોંચી હતી, જો કે નિલેશભાઈની જગ્યાએ તેમના પત્ની જ આ જે ઘર છે તે ઘરમાં હાજર હતા. આપ જોઈ શકો છો જે રીતે આ બેનર મારવામાં આવ્યું છે, લોકોમાં એક કુતૂહલનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ક્યાંક જે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. નિલેશ કુંભાણીને બેનરમાં રાક્ષસ બતાવવામાં આવ્યા છે, અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. નિલેશ કુંભાણી સામે હજુ પણ આક્રોશ યથાવત છે. અનોખી રીતે વિરોધ કરી રાક્ષસ બતાવવામાં આવ્યા. સુરત લોકસભાની બેઠક ઉપર જે રીતે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું, ત્યારબાદ તેઓ સંપર્ક વિહોણા થયા છે, ત્યારે ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો વિશાળ જે બેનર છે તે બેનરમાં અહીં લોકતંત્રનો હત્યારો અને ગદ્દાર સાથે સાથ નિલેશ કુંભાણીને રાક્ષસના તો દર્શાવી અહીં વોન્ટેડ દર્શાવવામાં આવ્યું છે. આપણી સાથે દિનેશભાઈ જોડાયા છે. જી, કઈ વાતને લઈને વિરોધ? મારો એક જ વાતને લઈને વિરોધ છે કે 19,68,000 જેટલા સુરત લોકસભાના મતદારો છે, 4 ગદ્દારો સુરતમાં જે ફોર્મ ભર્યું હતું કોંગ્રેસમાંથી, એ ગદ્દારોને હિસાબે 20 લાખ લોકોનો હક છીનવાઈ ગયો અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એની ખરીદી કરવામાં આવી હતી, એટલે ફોર્મ એનું રદ થયું છે. આજે એ ગોવામાં જઈને જલસા કરી રહ્યો છે. સુરતના લોકો વિચાર કરી રહ્યા છે કે ગુજરાતભરમાં 7 તારીખે જે મતદાન થવાનું છે એમાં સુરત લોકસભા એક મતદાન વિહોણી રહેવાની છે. આજે એમ ગણો તો 1 લાખ જેટલા જે નવા વોટરો છે, જે પ્રથમવાર વોટ આપવાના છે, એમને શું થશે કે લોકશાહી આવી હોય, આવા 4 જણા લોકો જ્યારે લોકશાહીની હત્યા કરતા હોય તો એમની સામે કેસ થવો જોઈએ અને જે પણ ચૂંટણી અધિકારી છે એમણે બી જે ભૂલ કરી છે એમની સામે પણ કેસ થવો જોઈએ અને હાલના કલેક્ટર છે એમની બી અહીંયા ભૂલ દેખાઈ રહી છે એમની સામે પણ પગલાં લેવા જોઈએ. નિલેશભાઈ ગોવામાં છે, કોણે કીધું? હું પોતે સાબિતી સાથે કહું છું કે એ ગોવા ગયા છે અને આજે ગાંધીનગર આવવાનો હતો કમલમ ખાતે. હવે એનો પ્રોગ્રામ આગામી શું થશે એ કહી નથી શકાતું. આપ જોઈ શકો છો વિવિધ જે બેનર છે તે બેનર અહીં લગાડવામાં આવ્યું છે. હીરાબાગ સર્કલ ઉપર આ બેનર લગાડવામાં આવ્યું છે. ક્યાંક ક્યાંક નિલેશ કુંભાણી જે રીતે એકાએક ગુમ થઈ ગયો છે, ત્યારબાદ જે કાર્યકરો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.